નમસ્કાર, સ્વાગત છે ફરી એક વખત તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી સાહિત્ય ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત આ સિરીઝની અંદર આપણે ભાગ 8 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો 1 લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો જોઈએ એક સાંજની મુલાકાત અને મશાલ આ વાર્તાઓ કોની છે. તો એક સાંજની મુલાકાત અને મશાલ આ વાર્તાઓ ચંદ્રકાંત બક્ષીની છે. ત્યાર પછી જોઈએ તો ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કઈ છે. તો ચંદ્રકાંત બક્ષીની આત્મકથા બક્ષીનામા ભાગ 1 અને બક્ષીનામા ભાગ 2 છે. ત્યાર પછી જોઈએ તો છકડો કૃતિના સર્જક કોણ છે. તો છકડો કૃતિના સર્જક છે જયંતિલાલ ગોહેલ. ત્યાર પછી જોઈએ તો મરણટીપ અને ચુરા પાંકડા આ લઘુ નવલકથાઓ કોની છે. તો મરણટીપ અને ચુરા પાંકડા આ લઘુ નવલકથાઓ જયંતિલાલ ગોહેલની છે. ત્યાર પછી જોઈએ તો સ્ત્રી કેળવણી કૃતિના લેખક કોણ છે. તો સ્ત્રી કેળવણી કૃતિના લેખક છે નર્મદ શંકર દવે. ત્યાર પછી જોઈએ તો ટાઈમ ટેબલ કૃતિ કોની છે. તો ટાઈમ ટેબલ કૃતિ છે જ્યોતિન્દ્ર દવેની. ત્યાર પછી જોઈએ તો રંગ તરંગ અને મારી નોંધપોથી કોની રચના છે. તો રંગ તરંગ અને મારી નોંધપોથી જ્યોતિન્દ્ર દવેની રચના છે. ત્યાર પછી જોઈએ તો બિરબલ અને બીજા તથા પાનના બીડા આ હાસ્યલેખો કોના છે. તો બિરબલ અને બીજા અને પાનના બીડા આ હાસ્યલેખો જ્યોતિન્દ્ર દવેના છે. ત્યાર પછી જોઈએ તો સોનાના વૃક્ષો આ લલિત નિબંધના લેખક કોણ છે. તો સોનાના વૃક્ષો જે લલિત નિબંધ છે તેના લેખક છે મણિલાલ પટેલ. ત્યાર પછી જોઈએ તો સાતમી ઋતુ કાવ્ય સંગ્રહ કોનો છે. તો સાતમી ઋતુ કાવ્ય સંગ્રહ મણિલાલ પટેલનો છે. ત્યાર પછી જોઈએ તો અંધારું અને કિલ્લો આ નવલકથાઓની રચના કોણે કરી છે. તો અંધારું અને કિલ્લો આ નવલકથાઓની રચના મણિલાલ પટેલે કરેલી છે. ત્યાર પછી જોઈએ તો રાતવાસો અને બાપાનો છેલ્લો આ વાર્તા સંગ્રહો કોના છે. તો રાતવાસો અને બાપાનો છેલ્લો આ વાર્તા સંગ્રહો છે મણિલાલ પટેલની છે. ત્યાર પછી જોઈએ તો કોઈ સાદ પાડે છે આ નિબંધ સંગ્રહ કોનો છે. તો કોઈ સાદ પાડે છે આ નિબંધ સંગ્રહ પણ મણિલાલ પટેલનો છે. ત્યાર પછી જોયો તો નક્ષત્ર કાવ્ય સંગ્રહના લેખક કોણ છે. તો નક્ષત્ર કાવ્ય સંગ્રહના લેખક છે પુરુરાજ પૂનમભાઈ જોશી. ત્યાર પછી જોયો તો સોનેરી માછલીઓનો સળવળાટ આ વાર્તા સંગ્રહના લેખક કોણ છે. તો સોનેરી માછલીઓનો સળવળાટ આ વાર્તા સંગ્રહના લેખક છે પુરુરાજ જોશી. ત્યાર પછી જોઈએ તો એપીજે અબ્દુલ કલામનું ઘડતર આત્મકથાના લેખક કોણ છે. તો એપીજે અબ્દુલ કલામનું ઘડતર આ આત્મકથાના લેખક છે એપીજે અબ્દુલ કલામ. ત્યાર પછી જોઈએ તો એકાંકી વૃક્ષની રચના કોણે કરી છે. તો વૃક્ષ એકાંકી છે તેની રચના લાભશંકર ઠાકરે કરી હતી. ત્યાર પછી જોઈએ તો બાથટબમાં માછલી આ કોની કૃતિ છે. તો બાથટબની અંદર માછલી આ કૃતિ લાભશંકર ઠાકરની છે. ત્યાર પછી જોઈએ તો શૂલ પાણેશ્વર કૃતિ કોની છે. તો શૂલ પાણેશ્વર કૃતિ અમૃતલાલ વેગડની છે. ત્યાર પછી જોઈએ તો અમૃતલાલ વેગડનો જન્મ ક્યાં થયો હતો. તો અમૃતલાલ વેગડનો જન્મ મધ્યપ્રદેશના બલપુરમાં થયો હતો. ત્યાર પછી જોઈએ તો બાપુ સૂરજના દોસ્ત અને બાપુને દશ અંજલિ આ પુસ્તકો કોના છે. તો બાપુ સૂરજના દોસ્ત અને બાપુને દશ અંજલિ આ પુસ્તકો અમૃતલાલ વેગડના છે. તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્ય ધોરણ 5 થી 10 સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની આ સિરીઝ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.
તો જલ્દીથી એક નવો વિડીયો અને એક નવી સિરીઝ લઈને અમે હાજર થઈશું. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, તથા વિડીયોને વધારે શેર કરો, વિડીયોને વધારે લાઈક કરો. આભાર.